સૌથી પહેલા આપણે આપણી જેમ સ્ટાર્ટ કરવું પડશે ને એટલે જેમ કંટ્રોલ માંથી આપણે બે સર્વિસિસ સ્ટાર્ટ કરવાની છે અપાચે એન માય એસક્યુએલ ઓકે હવે જેની અંદર તમને બે એક ફોલ્ડર આપેલું છે એટીડોક્સ ની અંદર તમને મે એવું કીધું તો લેબ ની અંદરથી એક તમને ફોલ્ડર મળશે લારાવેલ નામનું જે સેટઅપ તમને કહું છું લેબમાં ન હોય તો મારી પાસે છે આર યુ એમ એસ સી આઈ ટી નામનું મેં આમાં રિનેમ કરીને રાખી દીધું છે કોપી કરીને રાખો એટલે એક કોપી આપણી પાસે સચવાઈ ગઈ ઓરિજિનલ એમ બેકઅપ કરીને સેવ કરી લઈએ છીએ આપણે એટલે હવે હું તમને જેટલા પ્રોગ્રામ્સ કરાવીશ એ બધા કેમાં કરાવીશ એમ એસ સી આઈ ટી ફોલ્ડરની અંદર આ આપણું લારાવેલનું સેટઅપ છે જે નેટ ઉપરથી આપણે લાસ્ટ ટાઈમ ડાઉનલોડ કરતા હતા એ ડાઉનલોડ થયું છે એવું વિચારવાનું અને તમારે તો ડાઉનલોડ કરવાની જરૂર છે નહીં તમારે તો ડાયરેક્ટ આ ફોલ્ડર ક્યાં મૂકી આવો એટીડોક્સ એટલે પહેલાં તમે ઝેમ્પ ઇન્સ્ટોલ કર્યું પછી શું ઇન્સ્ટોલ કર્યું કમ્પોઝર કમ્પોઝર ઇન્સ્ટોલ થઈ જાય પછી ખાલી કમાન્ડ પ્રોમ્પ્ટમાં ચેક કરી લો ઇન્સ્ટોલ થઈ ગયું છે કે નહીં પ્રોમ્પ્ટ ઇન્સ્ટોલ થઈ ગયું છે પછી ખાલી એટીડોક્સમાં તમે આ ફોલ્ડર પુટ કરી આવો ત્યાર પછી ને હવે બધા સ્ટેપ હું કહું છું તમને હું બેકઅપ નામનું ફોલ્ડર બનાવું છું એટલે હું જો કોઈને પેન ડ્રાઈવમાં આપું તો બેકઅપ નામનું ફોલ્ડર હશે યાદ રાખજો હું તમને આજે સેટઅપ આપીશ અત્યારે લારાવેલનું સેટઅપ એ કેમાં શું નામ છે આનું કોપી કરીને બધા બનાવજો એક એક કોપી તો બધા સાચવીને રાખજો એટલે પછી મારી પાસે લેવા આવવી પડે નહીં તમે કંઈક એડિટિંગ કરી નાખો પછી હવે તમારું જે ફોલ્ડર છે એની અંદર પહેલાં તો પ્રોગ્રામ રન કઈ રીતે કરશો ડિરેક્ટરી સ્ટ્રક્ચર પછી સમજો આ આખું લારાવેલ છે રન કરવા માટે પહેલાં કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર એક કમાન્ડ એક્ઝિક્યુટ કરો કમ્પોઝર એટલે પહેલાં ચેક કરી લો કમ્પોઝર ઇન્સ્ટોલ છે કે નહીં છે જ આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ કર્યું તો હવે ત્યારબાદ હા આ લિસ્ટ આવી જાય એટલે કમાન્ડનું લિસ્ટ આવી ગયું દેટ મીન્સ ઇન્સ્ટોલ છે તમારા હવે પહેલાં તો આપણી ડિરેક્ટરી સુધી જવાનું હતું આપણે કઈ ડિરેક્ટરીમાં ઇન્સ્ટોલ કર્યું છે ડી ડ્રાઈવમાં એટલે ડી કોલન એન્ટર એટલે ડી ડ્રાઈવમાં ગયા સીડી સ્પેસ ઝેમ્પ એટલે આનો મિનિંગ શું થશે હવે ડી ડ્રાઈવની અંદર ક્યાં ગયા આપણે ઝેમ્પ પછી એટીડોક્સમાં જવું છે એટલે સીડી એટીડો એની અંદર આપણું ફોલ્ડર કયું છે તમારા સેટઅપ સુધી પહોંચી ગયા પ્રોજેક્ટ સુધી પહોંચી ગયા તમારા હવે અહીંયા કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો છે પીએચપી આર્ટિસન લખો એટલે લખ નાખજો સર કયો કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો પીએચપી આર્ટિસન સર એટલે આનો મિનિંગ થાય કે એમએસસી આઈટી નામનો પ્રોજેક્ટ રન કરો એમએસસી આઈટી નામનું ફોલ્ડર છે ને એ રન થશે પીએચપી આર્ટિસન એ આર ટી આઈ એસ એ એન સ્પેલિંગ મિસ્ટેક ન કરતા પીએચપી સ્પેસ આર્ટિસન સ્પેસ સર્વ એન્ટર આપશો એટલે અહીંયા ધ્યાન આપજો લખાઈ ગયો કમાન્ડ લખી ગયો એટલે તમારે જે પ્રોજેક્ટ રન કરવો એ પ્રોજેક્ટ સુધી પહોંચી અને આ કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો સમજાણું ક્યાં કઈ રીતનું રન થશે આપણે એમએસસી આઈટી રન કરવું છે ને અત્યારે એટલે એમએસસી આઈટી સુધી જવાનું પછી આ કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો તમારે એન્ટર આપી છે આપણે એટલે જો નીચે આવી ગયું રન કઈ રીતે થશે લારાવેલ ડેવલપમેન્ટ સર્વર સ્ટાર્ટેડ ઓન એચટીટીપી કોલન ત્રિપલ સ્લેશ લોકલ એસ કોલન 8000 એટલે હવે યુઆરએલમાં તમારે શું લખવાનું અહીંયા રન થઈ ગયો હવે બ્રાઉઝરમાં શું લખવાનું થશે આપણે લોકલ સ્લેશ કોલન 8000 શું લખવાનું છે કોલન 8000 એન્ટર આપો એટલે આપણો પ્રોજેક્ટ રન થઈ ગયો આઉટપુટ શું આવ્યું વેલકમ કારણ કે મેં તમને જે પ્રોજેક્ટ આપ્યો છે એમાં વેલકમ એવું પ્રિન્ટ કરાવેલું બાય ડિફોલ્ટ છે એટલા માટે સમજાણું આઈ થિંક લેબમાંથી જે તમને સેટઅપ મળશે ને જો કદાચ આપો તો એમાં લારાવેલ એવું લખાઈને આવશે કારણ કે મેં આમાં ચેન્જ કર્યું છે એટલે હમણાં તમને દેખાડું એ કઈ ફાઇલ હતી આટલું ડન બધાને પહેલાં કઈ રીતે રન થશે કઈ રીતે આપણા પ્રોજેક્ટ સુધી પહોંચવાનું પછી કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો કયો પીએચપી આર્ટિસન સો એટલે આપણું પ્રોજેક્ટ રન થશે હવે આ રન થાય છે એની પ્રોસેસ સમજો આખી આટલું સમજાણું હવે આ રન વેલકમ શું કામ આઉટપુટમાં એવું સમજી છે આખી પ્રોસેસ ઓકે હવે આપણા પ્રોજેક્ટ ફોલ્ડર સુધી જાઓ એટલે આપણો ફોલ્ડર છે ને એમએસસી આઈટી અત્યારે તમે ત્રણ જ ડિરેક્ટરી યાદ રાખો બાકી બધી ડિરેક્ટરીનો કે કઈ ડિરેક્ટરી શેના માટે છે હું સમજાવીશ તમને
એની ખાલી ઝડપથી કહેતો એપીપી છે એ મેઇન એપ્લિકેશન ડિરેક્ટરી છે, એટલે આપણું જે એપ્લિકેશનનું જેટલું પ્રોગ્રામિંગ હોય એ બધું તેમાં હશે. બુટસ્ટ્રેપ માટેનું જેટલી સીએસએસ લખો એ બુટસ્ટ્રેપ ફાઇલની બુટસ્ટ્રેપ ફોલ્ડરની અંદર પુટ કરવાની થાય, એટલે બુટસ્ટ્રેપની જેએસ અને બુટસ્ટ્રેપની સીએસએસ બે કેમાં આવશે બુટસ્ટ્રેપમાં. ત્યાર પછી છે કન્ફિગ ફાઇલ, કન્ફિગ ફોલ્ડર, કન્ફિગરેશન જેટલું આવશે એ બધી કેમાં આવશે કન્ફિગ. કન્ફિગરેશન એટલે ડેટાબેઝ કન્ફિગરેશન ને એ બધું. રેડી, એમાં એક કન્ફિગ ડોટ પીએચપી ફાઇલ છે, સોરી એપીપી ડોટ પીએચપી ફાઇલ છે, રાઈટ, જેની અંદર બધી વસ્તુ સેટ કરેલી છે આપણે, એટલે બધી વસ્તુનું સેટઅપ આની અંદર થશે. બધી કન્ફિગરેશન અલગ અલગ આવશે, એન્વાયરમેન્ટ વેરિયેબલ હજી કરીને કન્સેપ્ટ આવશે, તમારું રન થાય છે યુઆરએલ કઈ ક્યુ થાય છે બાય ડિફોલ્ટ ક્યુ હોસ્ટ હોય છે લોકલ, એટલે કન્ફિગરેશન બધું હોય છે કેમાં હોય છે એપીપી ડોટ પીએચપી, એટલે બધી ફાઇલના મિનિંગ છે કંઈ. ડેટાબેઝનું બધી ડિટેલ આમાં આવશે ડેટાબેઝ ડોટ પીએચપીમાં, એટલે ક્યુ હોસ્ટ યુઝર નેમ પાસવર્ડને આપણે સેટ કરતા હોય ને બધી વસ્તુ એ બધું સેટઅપ આમાં આવશે. છે હોસ્ટનું નામ શું છે લોકલ હોસ્ટ, પછી ડેટાબેઝ એન્વાયરમેન્ટ વેરિયેબલમાં સેટ કર્યું હોય અહીંથી અહીં કોલ થશે ડાયરેક્ટ, રાઈટ, યુઝર નેમ પાસવર્ડ આ બધી વસ્તુ, એટલે બધી ફાઇલ અલગ અલગ છે. આ પછી એમ જાય છે, હજી આપણે આને કાંઈ ટચ નથી કરતા અત્યારે, કારણ કે આ ડેટાબેઝ રિલેટેડ ને ઇનશોર્ટ જેટલું કન્ફિગરેશન છે એ બધું કેમાં આવશે કન્ફિગ ફાઇલ. પછી ડેટાબેઝ જેટલા બનશે એના ટેબલના કમાન્ડ એક્ઝિક્યુટ થશે, એ બધા ટેબલ કેમાં હશે ડેટાબેઝમાં. પબ્લિક એટલે બાય ડિફોલ્ટ હંમેશા આ ફોલ્ડર પહેલાં એક્ઝિક્યુટ થાય, ઇન્ડેક્સ એટલે તમે જેટલી ઇમેજીસ જે બાય ડિફોલ્ટ ખબર ટેમ્પલેટ હોય તો ટેમ્પલેટમાં આઈએનજી ફોલ્ડર હોય, પછી ફોન્ટ્સ ફોલ્ડર હોય, એ બધું કેમાં મૂકવાનું થશે તમારે પબ્લિક ફોલ્ડરની અંદર. ત્યાર પછી રિસોર્સિસ, જે મેં તમને કીધું હતું વ્યૂ પેજ, કોઈ પણ એમવીસીના મેઇન ત્રણ પાર્ટ હોય મોડ્યુલ વ્યૂ એન્ડ કંટ્રોલર, તો વ્યૂ હશે એ બધું કેમાં હશે રિસોર્સમાં વ્યૂ ફોલ્ડર. અહીં આપણે વ્યૂ ફાઇલ બનાવવાની થશે હમણાં, અત્યારે જે રન થાય છે ને આ રન થાય છે વેલકમ, એ હમણાં સમજાવી છે ત્યાં સુધી પછી પહોંચી. સ્ટોરેજ એટલે જેટલી ઇમેજીસને હું અપલોડિંગની પ્રોગ્રામિંગ કરતા હોય ને બધું કેમાં આવશે સ્ટોરેજની અંદર, એટલે બધું ડેટા આપણે સ્ટોરેજમાં ટેસ્ટ સ્ટોર કરશે. આ ટેસ્ટ નામનું ફોલ્ડર છે એ પોતાનું લારાવેલનું પોતાની કન્ફિગરેશન ફાઇલું છે, અને વેન્ડર ફાઇલની અંદર આપણે જે કમ્પાઇલરમાં કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે ને એ બધા વેન્ડરમાં સ્ટોર કરે છે. કમ્પોઝરના જે કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે ને બધા એ વેન્ડરમાં સ્ટોર કરે છે. આપણા બધા કમાન્ડ આમાં હોય જે આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ ને કમ્પોઝર ઇન્સ્ટોલ કર્યું છે એ પોતાના માટે છે, એટલે આપણે તો આમાં પ્રોગ્રામિંગ ક્યારેય કરવાનું નહીં થાય, પણ કઈ ડિરેક્ટરી શેના માટે છે એની વાત છે. હવે મેઇન વસ્તુ સમજો, આપણે સૌથી પહેલાં તમે શું રન કર્યું એક્ઝિક્યુટ શું કર્યું લોકલ હોસ્ટ કોલન 8000, એટલે રન કઈ રીતે થશે આખી પ્રોસેસ સમજો. સૌથી પહેલાં તમારી પહેલી ફાઇલ રન થાય એપીપીની અંદરની, એપીપીની અંદર કયું ફોલ્ડર એચટીટીપી, એની અંદર રાઉટ ફાઇલ રન થાય. કઈ ફાઇલ રન થાય રાઉટ ફાઇલ, આ ફાઇલ એક્ઝિક્યુટ થાય. હું ફોન નાના કરી નાખું છું, આ ફાઇલ એક્ઝિક્યુટ થાય. ઉપર કમેન્ટ જ છે આટલો કોડ એક્ઝિક્યુટ થયો. સૌથી પહેલાં 8000 કોલન લખીને એન્ટર આપ્યું એટલે આ ફાઇલ રન થઈ. જો અહીંયા લખેલું છે સ્લેશ, એટલે બાય ડિફોલ્ટ રૂટ ડિરેક્ટરી થાય ને સ્લેશ, એટલે તમારી કઈ ડિરેક્ટરી થશે રૂટ ડિરેક્ટરી. જ્યારે રૂટ ડિરેક્ટરી એક્ઝિક્યુટ થાય ત્યારે પહેલાં એક ફંક્શન કોલ કર્યું, ફંક્શન બનાવ્યું છે હોય ને, ફંક્શન જનરલી આપણે આ રીતના બનાવતા હોય ને, આપણે એન્ટર આપીને લખતા હોય આને એક લાઇનમાં લખ્યું છે બીજું કાંઈ નથી. મેથડ છે કઈ રાઉટ કોલન, કઈ મેથડ ગેટ, પહેલી આર્ગ્યુમેન્ટ કેના ક્યુ કઈ ડિરેક્ટરી રન થવી જોઈએ સ્લેશ એટલે કઈ ડિરેક્ટરી રૂટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ શું રન થવું જોઈએ, તો સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં આપણે શું કોલ કર્યું ફંક્શન, ફંક્શનની સિન્ટેક્સ અહીંયા કઈ રીતનું છે ફંક્શન, પછી ડાયરેક્ટ શું લખવાનું છે પેરેન્થેસિસ, એની અંદર આપણે રિટર્નમાં શું કીધું વ્યૂ. વ્યૂ નામના ફંક્શનનો યુઝ થાય છે કે વેલકમ નામની બ્લેડ ટેમ્પલેટ એક્ઝિક્યુટ કરો. આનો મિનિંગ શું થાય, વેલકમ નામની બ્લેડ ટેમ્પલેટ એક્ઝિક્યુટ કરો, એટલે આ બધું અત્યારે ભૂલી જાઓ. હમણાં અહીંયા સુધી પહોંચી એ પહેલાં આટલું જો, એક્ઝામ્પલ તરીકે હું અહીંયા મારે કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી હોય ને તો અહીંયા ડાયરેક્ટલી એ પછી જોઈ. હવે મારે એવું કરવું છે કે જ્યારે હોમ પેજ ખુલે ત્યારે એક કંટ્રોલર, એક ક્લાસ એક્ઝિક્યુટ થવો જોઈએ. શું કરવું છે આપણે, એક ક્લાસ એક્ઝિક્યુટ થવો જોઈએ. તો એના માટે ક્લાસ કઈ જગ્યાએ બનાવવાનો સમજો, એના માટે ક્યાં જવાનું કંટ્રોલ, કંટ્રોલરની અંદર એક ફાઇલ છે આપણી કંટ્રોલર ડોટ પીએચપી, પછી હેલો ડોટ પીએચપી, એટલે તમારે જે નામનું કંટ્રોલર બનાવવું હોય ને
ઇનામનું બનાવી શકો. હવે કંટ્રોલર બનાવવા માટે પાછો તમે એક કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકો. આ સ્ટાર્ટિંગ જ રાખવાનું છે, બીજું કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરજો કમાન્ડ એક્ઝ, કારણ કે અહીંયા સ્ટાર્ટિંગમાં બોલે છે આ બધું જે પ્રોસેસ થશે અહીંયા ડિસ્પ્લે થશે. સેકન્ડ કમાન્ડ પ્રોમ્પ્ટમાં પહેલાં તો આપણે ડી ડ્રાઈવ સુધી જઈએ છીએ. પહેલાં જોઈ લો કમાન્ડનું લિસ્ટ આઉટ જોઈ લો, પીએચપી આર્ટિસન લિસ્ટ લઈ ગયો. જેટલા કમાન્ડ બીજી કોઈ મિસ્ટેક નથી. આપણે રાઉટ નામની ફાઇલ હતી ક્લિયર કરી આવ્યા ને અત્યારે, સેકન્ડ આર્ગ્યુમેન્ટ પેરામીટર પાસ નથી કર્યો એટલે હું હતું એમને પાછું પેરામીટર પાસ કરાવી દઉં છું. પાછું સમજો, અહીંયા ધ્યાન આપજો, પાછું પીએચપી પહેલાં સ્ટાર્ટ કરું છું, પીએચપી આર્ટિસન સર્વ. પ્રોબ્લેમ શું હતો એ હમણાં કહું છું તમને. પહેલાં કમાન્ડ આપણો રન છે અત્યારે, પ્રોજેક્ટ આપણે રન કરી છીએ અત્યારે. હવે આઉટપુટમાં આવે છે એબીસી, કારણ કે મેં એબીસી એવું પ્રિન્ટ કરાવ્યું રાઉટની અંદર. ડેફિનેશન આપણે ચેન્જ કરી હતી, સેકન્ડ પેરામીટર પાસ કર્યો નહોતો એટલે એની ત્યાંથી આપણે જમ્પ નહોતું કરવા દેતું, એટલે પ્રોગ્રામિંગ એરર હતી એના કારણે આગળ મૂવ થઈ શકતું નહોતું. એટલે પહેલાં આપણે પ્રિન્ટ કરાવી દીધું છે. હવે કંટ્રોલર કઈ રીતે બનાવવો એ જુઓ. સીએમડીની અંદર પીએચપી આર્ટિસન લિસ્ટ લખશો ને એટલે આર્ટિસનના જેટલા કમાન્ડ છે એનું લિસ્ટ આઉટ આવું પણ થશે. પહેલાં તો આપણી ડિરેક્ટરી સુધી પહોંચી જાય. જેટલા કમાન્ડ છે એનું તમને શું જોવા મળશે? લિસ્ટ જોવા મળશે. હવે આ બધા કમાન્ડ છે આર્ટિસન, તમારે જે વસ્તુ બનાવી હશે ને એના માટેના કમાન્ડનું લિસ્ટ આઉટ છે. આપણે શું બનાવવું છે? કંટ્રોલર બનાવવો છે એટલે ક્લાસ બનાવવો છે, તો એના માટે તમારે કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો છે પીએચપી આર્ટિસન મેક કોલન કંટ્રોલર. તમારે જોવો હોય તો આમાં એ ક્લાસ હશે જ છે, મેક કોલન કંટ્રોલર આ કમાન્ડ છે. મેક કંટ્રોલર આપણે જોઈ છીએ, એની અંદર મેક કોલન કંટ્રોલર એટલે તમારે કમાન્ડ કયો લખવાનો છે? પીએચપી આર્ટિસન મેક કોલન કંટ્રોલર. પછી કંટ્રોલરનું નામ શું નામ આપવું છે? એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલાં ટેસ્ટ નામનું નથી ને આપણી પાસે, બે જ છે કંટ્રોલર, એક હેલો અને કંટ્રોલર ડોટ પીએચપી. એટલે આપણે અત્યારે મેં એક નવો બનાવેલો છે હેલો, અત્યારે એની રિક્વાયરમેન્ટ નથી પણ હું અત્યારે નામ આપું છું ટેસ્ટ. એટલે નવો કંટ્રોલર બનાવી છે જેનું નામ શું રાખી છે આપણે? ટેસ્ટ. એન્ટર આપશો એટલે તમારો કંટ્રોલર ક્રિએટ થઈ જશે. એટલે આવી ગયો મેસેજ, કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી. એટલે પહેલો કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કર્યો પીએચપી આર્ટિસન સર્વ, જેનાથી શું થયું? આપણો પ્રોજેક્ટ રન થયો. હવે તમારે જે નામનો કંટ્રોલર બનાવવો એ નામ આપવા માટે પીએચપી આર્ટિસન
મેક કોલન કયો ક્લાસ કમાન્ડ છે કંટ્રોલર પછી કંટ્રોલર ના એટલે હવે જો અહીંયા ફાઇલ આવી ગઈ test.php ફાઇલ બની ગઈ ને આ નોતી ફાઇલ અત્યારે રાઈટ આ તો આપણે કમાન્ડ થી બનાવી બાકી કમાન્ડ ની જરૂર જ નથી આ ફાઇલ ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી લ્યો ફાઇલ નું નામ ચેન્જ કરી નાખો સમજાણો આટલી વસ્તુ કમાન્ડ થ્રુ એક્ઝિક્યુટ કરો તો શું બેનિફિટ થાય તો એની અંદર એની ડેફિનેશન બાય ડિફોલ્ટ આવી જાય છે આટલું તમારે લખવા જવું પડે નહીં બાય ડિફોલ્ટ એને એક નેમ સ્પેસની જરૂર પડે છે એપીપી એટીપી એટીટીપી ની અંદર કઈ ફાઇલ કંટ્રોલર આ નેમ સ્પેસ છે અને યુઝ આ બે નેમ્સ આ ત્રણેય વસ્તુ તમારે કોલ કરવી પડશે પહેલા કંટ્રોલરની અંદર સૌથી પહેલાં આ ત્રણ ફાઇલ હોવી જોઈએ એટલે આપણે કેમ મેં તમને કીધું હતું વીબી ડોટ નેટની અંદર બાય ડિફોલ્ટ તમારે નેમ સ્પેસ આવી જાય છે ડિફોલ્ટ સિસ્ટમ નેમ સ્પેસ હવે ક્લાસ કયો ભાઈનો ટેસ્ટ એમાં મેં કીધું હતું કેપિટલ પહેલો કેરેક્ટર હંમેશા રાખવાનો થશે લારાવેલની અંદર એટલે ટેસ્ટ નામનો ક્લાસ એની અંદર કયો કમાન્ડ એક્ઝિક્યુટ કોલ કરેલો છે ક્યુ કંટ્રોલર નામનો ક્લાસ છે એને ઇનહેરિટ કરાવેલો છે જો ન કરાવેલો હોય તો તમારે કરાવવો પડશે એટલે બાય ડિફોલ્ટ કંટ્રોલર નામનો શું કર્યો છે ક્લાસને આપણે ઇનહેરિટ કરાવી લીધેલો છે હવે આપણે આની અંદર પ્રોગ્રામિંગ કરવું છે એક્ઝામ્પલ તરીકે આ ક્લાસની અંદર એક ફંક્શન બનાવ્યું આપણે પબ્લિક બનાવવા પડશે બધા ફંક્શન પબ્લિક ફંક્શન ફંક્શનનું નામ જે રાખવું હોય એક્ઝામ્પલ તરીકે પહેલું બનાવ્યું છે ટેસ્ટ નામનું ફંક્શન ઇન્ડેક્સ નામનું જ બનાવ્યું છે આપણે એટલે કોઈ ઇસ્યુ નથી બાય ડિફોલ્ટ આ રન કરવું છે એટલે આપણે ઇન્ડેક્સ નામ આપીએ છીએ હવે આની અંદર આપણે જે પ્રિન્ટ કરાવી છે એ જ રીતે તમે પ્રિન્ટ કરાવી શકો એક્ઝામ્પલ તરીકે આપણે પ્રિન્ટ કરાવ્યું એમએસસી આઈટી ફર્સ્ટ સેમેસ્ટર હવે આ ફંક્શનને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું પ્રોગ્રામ રન કરે એટલે આ ફંક્શન રન થવું જોઈએ ફર્સ્ટ બેન્ચ સેકન્ડ વચ્ચે એટલે આ જે ટેસ્ટ નામનો કંટ્રોલર છે એની અંદરનું ઇન્ડેક્સ ફંક્શન રન કરવા માટે તમારે હવે રાઉટમાં કેવું પડશે કે કઈ રીતે રન કરવું છે સ્લેશ એબીસી લખે ને ત્યારે રન થવું જોઈએ આપણે શું કીધું સ્લેશ એબીસી એટલે યુઆરએલમાં આપણે શું લખેલું છે 8000 સ્લેશ એબીસી લખે ને ત્યારે તમે જે કહો એ એક્ઝિક્યુટ થાય તો આપણે હવે અહીંયા કહેવાનું કઈ રીતે એ સમજો પહેલાં તમારા ક્લાસનું નામ શું છે એટ ધ રેટ મેથડનું નામ એટલે આનો મિનિંગ થાય કે સ્લેશ એબીસી ઉપર રન કરે ત્યારે શું રન થાય ટેસ્ટ નામના ક્લાસની અંદરનું ક્યુ ફંક્શન રન થાય ઇન્ડેક્સ નામનું ફંક્શન રન થાય એટલે અહીંયા પહોંચો તમે આ રન થાય ટેસ્ટ નામનો ક્લાસ છે એની અંદર ક્યુ ફંક્શન છે ઇન્ડેક્સ તો ઇન્ડેક્સ ફંક્શનમાં આપણે શું કોડિંગ લખ્યું એમએસસીઆઈટી ફર્સ્ટ સેમેસ્ટર એટલે જુઓ સ્લેશ એબીસી લખો એટલે શું રન થયું ઇન્ડેક્સ નામનું ફંક્શન ઇન્ડેક્સ નામના ફંક્શનમાં તમે શું પ્રિન્ટ કરાવ્યું એમએસસીઆઈટી ફર્સ્ટ સેમેસ્ટર આટલું પહેલાં સમજાણું પહેલી મેથડ સમજો ત્રણ રીતે કંટ્રોલર ડિફાઇન થાય છે એટલા માટે રાઉટ પેલું કઈ રીતે કોલ કર્યું આપણે સૌથી પહેલા તમે રન કરો એટલે પહેલા આ વસ્તુ રન થાય રાઉટ રાઉટ ની અંદર આપણે શું કીધું એબીસી લખી કોઈ રન કરે ત્યારે શું રન થવું જોઈએ ટેસ્ટ નામની અંદર ઇન્ડેક્સ નામ ફંક્શન એટલે આપણે આ રન કર્યું કંટ્રોલર રન કર્યો છે શું રન કર્યું કંટ્રોલર એટલે જ્યારે એબીસી લખી એન્ટર આપે એટલે કંટ્રોલર રન થાય છે હવે મારે એવું કરવું છે કંટ્રોલર સુધી જવું નથી મારે ડાયરેક્ટ અહીંયા પ્રિન્ટ કરવું છે અહીંયા જ સ્ક્રિપ્ટ નું કોડિંગ કરવું છે મારે તો એના માટે તમે ડાયરેક્ટ પ્રિન્ટ ન કરી શકો એના માટે ફંક્શન બનાવવું પડે બાય ડિફોલ્ટ જરૂરી વસ્તુ બાય ડિફોલ્ટ આપણે પ્રિન્ટ કરતું તો ફંક્શન કઈ રીતે બનાવો આ પહેલી વસ્તુ કંટ્રોલર કઈ રીતે રન થાય સેકન્ડ વસ્તુ તમે અહીંથી ને ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી શકો તો એના માટે તમારે અહીંયા ફંક્શન બનાવવું પડે પહેલાં કયો કીવર્ડ ફંક્શન પછી પેરેન્થેસિસ સાઇન પછી કર્લી બ્રેકેટની અંદર આપણે કોડિંગ લખવાનું છે જેમ જે ક્વેરીમાં તમે લખો છો જે ક્વેરી જોઈએ તો એમાં આ જ રીતે લખવાનું હોય ફંક્શન પછી ફંક્શનની પેરેન્થેસિસ પછી કર્લી બ્રેકેટમાં તમારે લખવાનું છે સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે તમે અહીંયા ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી શકો આપણે કંટ્રોલર સુધી જતા જ નથી ડાયરેક્ટ શું કીધું સ્લેશ એપીસી લખે ત્યારે ડાયરેક્ટ શું થવું જોઈએ પ્રિન્ટ થવું જોઈએ શું આઉટપુટમાં આવવું જોઈએ હરિવંતા ત્રણ રીતે એક્ઝિક્યુટ કરી શકો યાદ રાખજો એક ડાયરેક્ટ ક્યાં કોડ લખો રાઉટમાં એક આપણે શું કર્યું કંટ્રોલર બનાવી અને કંટ્રોલરનો કોડ રન કર્યો અને ત્રીજી વસ્તુ હજી બ્લેક ટેમ્પલેટ જે બાય ડિફોલ્ટ આપણે રન કર્યું ત્યારે હતું
સમજાવું પહેલા બે વસ્તુ સમજાણી પહેલા બેઝિક સમજો આટલું આ ત્રણ વસ્તુ જ મેઈન છે રાઉટ ની અંદર તમારે કહેવાનું છે કે સ્લેશ એબીસી લખે ત્યારે શું થવું જોઈએ ત્રણ રીતે વસ્તુ કહી શકો તમે પહેલા તો ડાયરેક્ટ તમે કંટ્રોલર રન કરી શકો ડાયરેક્ટ અહીં પ્રિન્ટ કરાવી શકો હવે ત્રીજી વસ્તુ વ્યૂ ફાઇલ વ્યૂ ફાઇલ ક્યાં છે એક જ મિનિટ છેલ્લી વસ્તુ જોઈ લો રિસોર્સ ની અંદર ક્યાં જવાનું વ્યૂ વ્યૂ ની અંદર તમે કોઈ પણ બ્લેક ટેમ્પલેટ બનાવી શકો રાઈટ એક્ઝામ્પલ તરીકે હું નવી બ્લેક ટેમ્પલેટ બનાવું છું આ બે ડિલીટ કરું છું ન્યૂ ફાઇલ લ્યો પેજનું નામ જે આપવું હોય એમએસસીઆઈટી ડોટ બ્લેક ડોટ પીએચપી આવું નામ આપવાનું છે આપણે આ પેજ ની અંદર તમે ડાયરેક્ટ એચટીએમએલ નો કોડ લખી શકો જેટલું ડિઝાઇનિંગ આવશે એ ડાયરેક્ટ અહીંયા આવશે ઓનલી ફોર એમએસસી લખું છું એચ વન ટેગ ની અંદર હવે મારે આ વસ્તુ રન થવી જોઈએ એવું કરવું છે તો બે વસ્તુ કરી શકો પહેલી વસ્તુ અહીંથી ડાયરેક્ટ કઈ તમે કહી શકો એટલે અહીંયા પહોંચે એટલે ડાયરેક્ટ તમારે ક્યાં મોકલી દેવાનો બ્લેક ટેમ્પલેટ સુધી તો એના માટે પહેલાં રિટર્ન નામનો કીવર્ડ પછી વ્યૂ નામનું ફંક્શન વ્યૂ ફંક્શનમાં તમારે બ્લેક ટેમ્પલેટનું નામ આપણે શું આપ્યું એમએસસીઆઈટી ડોટ બ્લેક ને એવું નથી લખવાનું ખાલી નામ જ ફાઇલનું શું આપ્યું છે એમએસસીઆઈટી એટલે જેવું એબીસી કરીને એન્ટર આપશે એટલે અહીંથી ક્યાં મોકલી જશે વ્યૂમાં વ્યૂ એટલે આ પેજમાં એમએસસીઆઈટી નામની બ્લેક ટેમ્પલેટ છે એનો કોડ એક્ઝિક્યુટ થાય જો હવે એમાં શું લખ્યું આપણે એચ વન ટેગમાં ઓનલી ફોર એમએસસી ત્રણ જગ્યા ત્રણ રીતે કર્યું રાઉટમાં ડાયરેક્ટ કોડ લખી શકો ત્યાંથી તમે કંટ્રોલર સુધી મોકલી શકો અને ડાયરેક્ટ વ્યૂમાં મોકલી શકો હવે આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે કયો કોડ એક્ઝિક્યુટ કરાવડાવો છે એટલે હવે તમે જેટલા પેજ બનાવો ને એ બધા પેજ માટે તમારે અહીંયા આવું કંઈક લખવું પડશે આ સ્લેશ એબીસી લખે ત્યારે સ્લેશ એક્સ વાય ઝેડ લખે ત્યારે આ રન થાય બોક્સ ખાલી થઈ ગયા છે ખબર છે ભૂખ લાગી છે ત્રણ જગ્યાએ એક સાથે પેરેલલ વર્ક કરવાનું થશે એક સાથે ત્રણ જગ્યાએ કોડ રન થશે આપણે જેટલું અહીંયા તો ખાલી એવું લખશું ત્યારે આપણે ડાયરેક્ટ કોલ નહીં કરીએ અહીંથી આપણે કંટ્રોલરમાં જ મોકલશું હંમેશા કંટ્રોલરમાંથી વ્યૂમાં મોકલશું કાલે તો આટલું રન કરી ટ્રાય કરજો લેબમાં આપો આપો છોકરા સ્ટોક તો કરવા કાલે લઈ લેજો ને કાલે